નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર કોઈ પણ વિદ્યાર્થીને નામાના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્રની અંદર તકલીફ ન પડે, બોર્ડની એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકે એના માટે કરીને આપણે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલા અને તેની ગણતરી આ ચેનલ પર કરાવવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય, આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટની અંદર સારા ગુણ મેળવવા માંગતા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એક ગ્રુપમાં જોડાઈ જાઓ અને મહેનત પણ ચાલુ કરી દેવી પડશે. હવે આપણે આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 3 નો વિભાગ સી ની ગણતરી કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા હવે એની અંદર વિભાગ સી ની અંદર કુલ તમને 6 પ્રશ્નો પૂછાય છે. 6 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના હોય છે. એની અંદરથી પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરનો, દર્શીની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના 17,800ની અસર આપેલ છે. શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય? હવે અહીંયા 6% કોના કરવાના છે? શરૂઆતની મૂડીના. અહીંયા આપણને આપેલી છે આખરની મૂડી. તો સૌપ્રથમ શરૂઆતની મૂડી શોધીએ. તો શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. આખરની મૂડી દાખલામાં કેટલી આપેલી છે આપણને? 80,000 પ્લસ ઉપાડ કેટલો આપેલો છે? 12,500 માઇનસ નફો કેટલો છે આપણો? 17,800 રૂપિયા. હવે આપણે ગણતરી કરીએ કેલ્ક્યુલેટરની અંદર. 80,000 પ્લસ 12,500 માઇનસ 17,800, તો આપણો જવાબ આવશે 74,700 રૂપિયા. શરૂઆતની મૂડી મળી ગઈ. હવે શરૂની મૂડી પર વ્યાજ, શરૂની મૂડી પર વ્યાજ બરાબર 74,700 ના કેટલા ટકા કરવાના છે? 6% કરવાનું દાખલામાં ગણિત કર્યું છે. કેટલા ટકા? 6%. તો 74,700 ના 6% કરો એટલે જવાબ કેટલો આવશે આપણો? રૂપિયા 4,482. નેક્સ્ટ પ્રશ્નની અંદર જઈએ તો નેક્સ્ટ પ્રશ્ન ભાગીદારીના પુનર્ગઠનનો છે. સ્નેહ અને વાત્સલ્ય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31 માર્ચ 2024 રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ આપેલી છે. સૌથી પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી આપેલી છે? 18,000 ઉધાર બાકી છે એટલે આ ખાતું બંધ કરીને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવું પડે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું છે? 2:1. તો નફા અને આમનું શું થશે? સ્નેહના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, વાત્સલ્યના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે કેટલા જમા કરવાના? 18,000. આ 18,000 ને કયા પ્રમાણમાં વેચી દેવાના? 2:1 ના પ્રમાણમાં વેચો એટલે પહેલાના ભાગે કેટલા રૂપિયા આવે? 12,000 અને બીજાના ભાગે કેટલા રૂપિયા આવે? 6,000. એના પછી આપણને અનામત ભંડોળ આપેલી છે. કેટલી આપેલી છે? 27,000 રૂપિયા આપેલી છે. અનામત ભંડોળની હંમેશા જમા બાકી હોય એટલે ભાગીદારોના મૂડી ખાતે જમા થાય, તો અનામત ભંડોળ ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા છે? 27,000 રૂપિયા. અનામત ભંડોળ ખાતે ઉધાર કેટલા? 27. તે સ્નેહના મૂડી ખાતે, તે વાત્સલ્યના મૂડી અથવા ચાલુ ખાતે. કયા પ્રમાણમાં વેચ્યા છે? 2:1 ના પ્રમાણમાં વેચી એટલે કેટલા આવે? પહેલાના ભાગે 18,000 અને બીજાના ભાગે કેટલા આવે? 9,000 રૂપિયા આવે. નેક્સ્ટ આગળ વાત કરીએ. કારીગર નફા ભાગ ભંડોળ આપેલું છે 33,000. તો કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવતી નથી. આગળ આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલા આપેલા છે? 21,000. આની પણ કઈ બાકી હોય? જમા બાકી હોય. આની ગણતરી કરતા પહેલા આપણે આગળ જોઈ લઈએ. ઉપરોક્ત તારીખે સ્નેહ અને વાત્સલ્ય તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું, એનો કોઈ લેવા દેવા નથી દાખલામાં. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000 નો દાવો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનો પસાર કરો. તો આપણે કારીગર અકસ્માત વળતરમાં કેટલા ભેગા કરીને રાખેલા છે ભંડોળમાં? 21,000. એની અંદરથી 6,000 તો આપણે કારીગરને ચૂકવવાના છે. એ ચૂકવ્યા પછી ભંડોળ કેટલું વધે? 15,000. તો કેટલા રૂપિયાની વેચણી થશે? 15,000. આની જમા બાકી હોય એટલે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા થશે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર થશે, કેટલી રકમ વધી છે? 15,000 રૂપિયા. તે સ્નેહના ચાલુ અથવા મૂડી ખાતે 2:1 ના પ્રમાણમાં વેચો એટલે પહેલાના ભાગે કેટલા આવે? 10,000. અને તે
વાત્સલ્યના મૂળ અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા આવશે? અહીંયા 5000 રૂપિયા રકમ આવશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, વિસર્જનની થિયરી છે. ભાગીદારીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો ભાગીદારીનું વિસર્જનનો અર્થ, તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન કહેવાય. જ્યારે ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, અને જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે અસ્તિત્વનો શું આવે છે? અંત આવે છે. ભાગીદારીના વિસર્જનની અંદર હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે, જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય તો હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારીના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે, અને જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ થાય છે. માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે. વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબોની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 34, એ પણ વિસર્જન ચેપ્ટરનો જ છે. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોર લખો. ચોપડે બાગડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના કેટલા ઉપજ્યા? 50,000 રૂપિયા ઉપજ્યા. ઉપજ્યા એટલે આપણે જોડે રોકડ આવે છે, તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલી રકમ લખીશું? 50,000. અને વિસર્જન વખતે કયું ખાતું બનાવવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું. તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા જમા કરવામાં આવશે? અહીંયા 50,000 રૂપિયા. એના પછી બીજા નંબરની આમનો, લેપટોપની કિંમત 40,000 છે. એનો મતલબ લેપટોપ પાકા સરિયામાં આપણને 40,000 દર્શાવેલ છે, તો પાકા સરિયામાંથી આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લાવવો પડશે. પાકા સરિયામાં જે લેપટોપ આપેલું છે, ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લાવવું હોય તો લેપટોપ એ મિલકત હોવાથી ઉધાર હોય, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને લેપટોપ ખાતે શું કરી દેવાના? જમા. કેટલા રૂપિયા? 40,000. હવે આ લેપટોપ મિલકત છે, જો વેચીએ પૈસા મળે તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર થાય. પણ અહીંયા શું થાય છે, એક ભાગીદાર તેને 25,000 લઈ જાય છે. તો ભાગીદાર 25,000 લઈ જાય છે એટલે અહીંયા આમ નોંધ ખોટી લખેલી છે, તો આપણે ભાગીદારના ખાતે ઉધાર કરવા પડશે. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયામાં લઈ જાય છે? 25,000. તો જમા કયું ખાતું કરવાનું? તે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 25,000. એના પછી ત્રીજા નંબરમાં, પેઢીના વિસર્જન સમય યંત્રો 1,00,000 બતાવેલ છે, એટલે પાકા સરિયામાં યંત્રો 1,00,000 લખેલા છે. યંત્રો ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે કેટલા રૂપિયા આપેલા છે? 1,00,000 રૂપિયા. 1,00,000 ઉધાર અને 1,00,000 જમા કરવામાં આવશે. વેચી પૈસા મળે, શું લખ્યું? ચોપડે કિંમત ઉપજ થઈ એટલે 1,00,000 ના થાય, 1,00,000 મળ્યા એટલે પૈસા આવે. રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1,00,000. અને તે જમા કોના કરવા, કોના ખાતે કરવાના? માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા? 1,00,000 રૂપિયા જમા કરવામાં આવશે. આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. આ જે પ્રશ્ન છે ડિબેન્ચર ચેપ્ટરનો છે. સિદ્ધિ લિમિટેડે 1 જાન્યુઆરી 2017 રોજ 300 ના 1.8% ના 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. 300 નું ડિબેન્ચર છે, 5% પ્રીમિયમ એટલે કેટલા રૂપિયા થાય? 300 ના 5% 15 રૂપિયા થાય. તો કંપનીને 300 રૂપિયા મૂળ કિંમત અને 15 રૂપિયા પ્રીમિયમ, તો કંપનીને શરૂઆતમાં કેટલા રૂપિયા મળશે પબ્લિક જોડેથી? 300 ને 15. ઓકે, તો પહેલી એન્ટ્રી, બેંક ખાતે ઉધાર 14,000 × 300 ને 15 કરવામાં આવશે. તો આપણે 14,000 × 300 ને 15 કરો એટલે જવાબ કેટલો આવશે? 44,10,000. 44,10,000 ઉધાર અને 44,10,000 શું કરવામાં આવશે? જમા. હવે અહીંયા જે આ ખાતું જે જમા કર્યું એ ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 14,000 × 315 એટલે રકમ તો એની એ જ રહેશે, 14,10,000. હવે આપણે આગળ વાંચીએ. જે તારીખ 31 ડિસેમ્બર 2023 ના રોજ ડિબેન્ચર દીઠ 330 ની કિંમતે પરત કર્યા, એટલે મૂળ કિંમત કેટલી હતી? 300. પાછા કેટલા આપવાના? 330. એટલે એક ડિબેન્ચર નો કંપનીને કેટલું નુકસાન થાય? 30 રૂપિયાનું નુકસાન થાય. એક ડિબેન્ચર દીઠ કેટલા નુકસાન થાય? 30 રૂપિયાનું. કંપનીના ચોપડે આમનોન લખો, બાબત જે જરૂરી નથી. તો નુકસાન થયું, નુકસાન હંમેશા ઉધાર થાય. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 14,000, એક ડિબેન્ચરના 30 રૂપિયા એટલે નુકસાન કેટલું થયું? 4,20,000. 14×42. ઓકે, તે 8% ના ડિબેન્ચર ખાતે 14,000 × કેટલા કરવાના છે? 300.
એટલે જવાબ કેટલો આવશે 42 લાખ દાર્શનિક કિંમત એની. તો અહીંયા આપણે તો 315 રૂપિયા બહાર પાડ્યા હતા, તો બાકીના 15 રૂપિયા કોના ખાતે જશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. 14000 ગુણ્યા કેટલા કરવામાં આવશે? 15, એટલે આપણો જવાબ અહીંયા આવશે 2,10,000 રૂપિયા, 2,10,000. અને બીજું કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા પાછા આપવાના છે? 30 રૂપિયા વધારે આપવાના છે, એ કેટલા આવશે? 4,20,000. હવે આપણે 31 ડિસેમ્બર 2023 ના રોજ એના નાણા પરત કરીએ, એટલે અહીંયા બે ખાતા જે જમા કરેલા છે એ શું કરવામાં આવશે? ઉધાર. કયા કયા? ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. 8% ડિબેન્ચર ખાતે ઉધાર, 8% ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 8% ડિબેન્ચર આપણા 42 લાખ રૂપિયાના દાર્શનિક કિંમત વાળા. ઓકે, બીજા વધારે ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલું આપવાનું છે? તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરવાના કેટલા રૂપિયા આપવાના છે? 4,20,000. ડિબેન્ચર હોલ્ડરોને કુલ ચૂકવવાના કેટલા થાય? 42 લાખ વત્તા 4 લાખ, એટલે 46,20,000 રૂપિયા ચૂકવવાના થશે. હવે એમને પેમેન્ટ કરીએ, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા? 44,20,000 અને 44,20,000 રૂપિયા જમા કરવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ, પ્રશ્ન નંબર 35, એની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 36 કયો છે? આ 36, જામીનગીરીના આધારે ઓન ધ બેઝિસ ઓફ સિક્યુરિટી ડિબેન્ચરના પ્રકાર સમજાવો. તમને જામીનગીરીના આધારે ડિબેન્ચરના બે પ્રકાર છે, ગીરવી કે તારણવાળા ડિબેન્ચર, સાદા કે તારણ વગરના ડિબેન્ચર. એટલે કે જે ડિબેન્ચર કંઈક મિલકત ગીરવી મૂકીને લે પૈસા મેળવવામાં આવે એને ગીરવી ડિબેન્ચર કહેવામાં આવે, અને જે ડિબેન્ચરના પૈસા કંઈ પણ મિલકત ગીરવી મૂક્યા વગર મેળવવામાં આવે તો એને સાદા કહેવામાં આવે. જુઓ, ગીરવી કે તારણવાળા ડિબેન્ચર, આ પ્રકારના ડિબેન્ચરો સામે કંપનીની કેટલીક મિલકતો ગીરવી મૂકી બહાર પાડવામાં આવે છે, અર્થાત મિલકતો પર બોજો ઊભો કરાય છે. આ બોજ સ્થિર કે અસ્થિર હોઈ શકે. આ પ્રકારે ગીરવી મૂકેલી મિલકતો કંપની ડિબેન્ચરો હોલ્ડરની સંમતિ વિના વેચી શકાતી નથી. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહે છે. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહે છે. અને સાદા કે તારણ વગરના ડિબેન્ચર, કંપની જે ડિબેન્ચરો કોઈ પણ મિલકત ગીરવી મૂક્યા સિવાય બહાર પાડે છે તેને સાદા કે તારણ વગરના ડિબેન્ચર કહે છે. કંપની તેમાં નિયત સમયનું વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. રોકાણકારો માટે આ ડિબેન્ચર જોખમી ગણાય છે. તો આ રીતે અહીંયા આપણો વિભાગ સી નું સોલ્યુશન પતી ગયું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.